અને એટલા માટે આ ઇન્દ્રધનુષ અને એના આધારે રસીકરણનો કાર્યક્રમ આપણે કરવા માંગ્યો છે. અને આ કાર્યક્રમને પણ ફક્ત દવાખાના હોસ્પિટલ પૂરતો મર્યાદિત નહીં, જે રીતે ચૂંટણીમાં બૂથો ચોકમાં ટેબલ ખુરશી નાખીને લોકો ચૂંટણીમાં બૂથે બૂથે બેસે છે, એ જ રીતે સમગ્ર ભારતમાં સમગ્ર ગુજરાતમાં લગતે લગતે એના જે કાર્યક્રમ મુજબ દર અઠવાડિયે આખા ડિસેમ્બર મહિનામાં આ યોજનાબદ્ધ લોકોના ઘરે આંગણે આ વ્યવસ્થા કરીને એક પણ બાળક છૂટી ન જાય એની ચિંતા કરવામાં આવી છે. આપણે બધાને ખબર પડી કે મફત સરકાર કરી રહી છે. આનો હિસાબ કરીએ ને તો લગભગ 200 કરોડ રૂપિયાના રસી આપણે એનો ખર્ચ સરકાર કરે છે અને એ બાળકોને આપણે મફત રસી આપીએ છીએ. અને જો આ રસી ન આપીએ, આ ટીપા ન આપીએ, 5 વર્ષમાં 7 વખત જે આપણે નુક્કડ નાટકમાં બોલાવ્યું, 5 વર્ષમાં 7 વખત આ આપણે ટીપા અને રસી આપવાના છે. હવે જો ન આપીએ તો બાળકની રોગ સામેની પ્રતિકાત્મક એટલે કે એનો રોગ સામે લડવાની શક્તિ એ બાળક પ્રાપ્ત ન કરે અને એને કારણે 7 પ્રકારના રોગો એમાંથી ઊભા થાય છે અને બાળક નબળું પડે છે. જેમ કે ટીબી, પોલિયો, ડિપ્થરિયા, ઉટાટીયું, ધનુર, હેપેટાઇટિસ એટલે કમળો, રોટા વાયરસ એટલે સતત ઝાડા, ઓરી રૂબેલા, આ પ્રકારના રોગો એ બાળકને થાય અને એ જો થાય અને 5 વર્ષમાં બાળક એટલું ડબલું પડી જાય કે મા બાપ માટે પણ બાળક એ બોજારૂપ બની જતું હોય છે, તો સ્વાભાવિક છે સમાજ અને રાષ્ટ્ર માટે એ બાળક જવાબદારી થઈ જાય છે, બાળક બોજારૂપ થઈ જાય છે. અને એટલા માટે બાળક બોજારૂપ ન બને, બાળક તંદુરસ્ત હોય એ આપણી એસેટ બને, લાયબિલિટી ન બને. અને એટલા માટે આ ઇન્દ્રધનુષ કાર્યક્રમને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ મહત્વનો કાર્યક્રમ